નમસ્કાર, મારું નામ કેશવાલા પ્રિયા વિક્રમભાઈ છે. હું શ્રી રામબાગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બોર બંદર ખાતે બીએડ સેમ 2 માં અભ્યાસ કરું છું. બીએડ સેમ 2 ના અભ્યાસક્રમમાં શૈક્ષણિક સાધન અથવા તો ટીએલએમ ની બનાવટના મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મેં બનાવેલ ટીએલએમ ની હું અહીં રજૂઆત કરીશ. મારા ટીએલએમ ના શીર્ષકનું નામ છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. ધોરણ 8 ના વિજ્ઞાનમાં તારાઓ અને સૂર્યમંડળ નામના એકમનો સમાવેશ થયો છે, જેમાં તારાઓ અને સૂર્યમંડળની અને તેના સભ્યોની માહિતી આપવામાં આવેલી છે. આ ઉપરાંત અવકાશમાં બીજી કેટલીક ખગોળીય ઘટના બનતી હોય છે, જેવી કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ, તે વિશે વિદ્યાર્થીઓ ખૂબ રસ દાખવતા હોય છે. તો અહીં મેં તે અંગેનો નમૂનો બનાવવાની પ્રયત્ન કર્યો છે. તો અહીં હું તમારી સમક્ષ આ ટીએલએમ ની રજૂઆત કરીશ. આ ટીએલએમ બનાવવા પાછળના મારા હેતુ એ છે કે વિદ્યાર્થીઓને નિદર્શન દ્વારા અધ્યાપન કાર્ય કરાવવામાં આવે તો તે અધ્યયનમાં રસ પણ દાખવશે અને આમ નમૂના દ્વારા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સરળતાથી સમજાવી શકશે. આ ટીએલએમ બનાવવા માટે કેટલીક સાધન સામગ્રીની જરૂર પડે, જેમાં પૂઠા, રંગીન પેપર, કાતર, વોટર કલર, સ્ટાર, બોલ, લેમ્પ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં મેં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનો ટીએલએમ કે જે મેં બનાવ્યો છે તે દર્શાવેલો છે. આ ટીએલએમમાં કાળા પેપરનો ઉપયોગ અવકાશ તરીકે કર્યો છે અને તેમાં તારાઓ દર્શાવવામાં આવ્યા છે. મોટા બોલની મદદથી પૃથ્વી અને નાના બોલની મદદથી ચંદ્ર બનાવવામાં આવ્યો છે અને જ્યારે લેમ્પની મદદથી સૂર્ય બનાવવામાં આવ્યો છે. તો હવે આપણે સૂર્યગ્રહણ વિશે અભ્યાસ કરીશું. જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. એટલે કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવવાથી આપણે પૃથ્વી પરથી સૂર્યને જોઈ શકતા નથી અને ત્યાં આપણને કાળો પડદો કે કાળો ભાગ દેખાય છે, જેને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. અને જ્યારે સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય તો તેને સંપૂર્ણ સૂર્યગ્રહણ કહે છે અને તે મોટા ભાગે અમાસના દિવસે થતું જોવા મળે છે. ત્યારબાદ ચંદ્રગ્રહણ, તો કે જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થતું હોય છે. સૂર્યનો પ્રકાશ છે તે પૃથ્વી પર પડે છે અને પૃથ્વીનો પડછાયો છે તે ચંદ્ર ઉપર પડતો હોય છે. એટલે પૃથ્વી પરથી જોતા ચંદ્ર ઉપર કાળો ભાગ જોવા મળે છે, જે પૃથ્વીના પડછાયાને લીધે, તેને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. અને જ્યારે આ ચંદ્ર છે તે સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય, એટલે કે સંપૂર્ણ રીતે કાળો ભાગ દેખાય, તો તેને આપણે સંપૂર્ણ ચંદ્રગ્રહણ કહીએ છીએ અને તે પૂનમની રાત્રે જોવા મળે છે. આ ટીએલએમની ઉપયોગિતા એ છે કે વિદ્યાર્થીઓને નમૂનો દ્વારા અધ્યાપન કાર્ય કરાવવાથી તેઓ વિષય પ્રત્યે રસ દાખવશે અને સૂર્યગ્રહણ તથા ચંદ્રગ્રહણને સરળતાથી સમજાવી શકાય છે. થેન્ક યુ.